दीदामेश्वर कॉलोनी में एक पानी नो टाको जर्जरित हालत में जोवा मळ्यो। आ टाका नो सत्वरे काम करावामां आवे ते जरूरी बन्यु छे। भूज शहर ना दीदामेश्वर कॉलोनी में पानी नो एक टाको आवेलो छे, जे आ टाका नी गंभीर हालत जोवा मळेली छे। तो आ विषे जाणवा मळती विगतो अनुसार आ टाको घणा समयथी जर्जरित हालतमां छे અને ગમે ત્યારે પડી પણ શકે છે। તેમજ હાલમાં જ્યારે 5.3 ની તીવ્રતાનો જે ભૂકંપનો આંચકો આવ્યો તેવું ફરીથી થાય તો જાનહાનિ પણ થઈ શકે છે, જેથી તંત્ર દ્વારા આ વિસ્તારની મુલાકાત લઈ આ ટાંકાનું સમારકામ કરાવે અથવા તો અહીંથી પડાવી નાખે તે જરૂરી બન્યું છે। નહીં તો આ ટાંકું તો પડશે જ, પરંતુ તેની સાથે બીજા કોઈનો પણ યમદૂત બનીને ભોગ લેશે। એટલે તંત્ર વહેલી તકે પગલા લે તે જરૂરી બન્યું છે। મારું નામ છે મહેશભાઈ દેવજીભાઈ વાઘેલા। આ ટાંકો ઘણા સમયથી જર્જરિત છે અને હાલમાં જ 5.3 નો જે ભૂકંપનો આંચકો આવ્યો, ત્યાં જો આવો ફરી પાછો આંચકો આવ્યો તો આ ટાંકો પડવાની પણ શક્યતા રહે છે અને આ નુકસાની થાય એમ છે। તો વહેલી તકે આ ટાંકાને જો હટાવવામાં આવે તો પબ્લિકને જાનહાનિ જે અટકી શકે, એટલા માટે જ કહું છું કે જો આવો ફરી આંચકો આવે તો આને નુકસાન થઈ શકે એમ છે અને રાહદારી તાત્કાલિક પણ નુકસાન થઈ શકે છે। જેથી કરીને વહેલી તકે ટાંકાનો પણ નિર્ણય તાત્કાલિક સરકારે કરવો જોઈએ અને હટાવવો જોઈએ, જરૂરી છે, 100% થઈ શકે, કારણ કે આ વહેતો રસ્તો છે અને આ ટાંકો રોડ ઉપર જ આવેલો છે, એટલે નુકસાની 100% થઈ શકે।